હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે નવોદય પાસ મિત્રો ખાસ જવાહર નવોદય મિત્રો જેના માટે આપણે સતત સતત એક વર્ષ ઉપરથી મિત્રો આપણે મહેનત કરીએ છીએ ઓકે અને અગિયાર આઠ મિત્રો જે પરીક્ષા લેવાની એ પરીક્ષા નું પેપર્સ એટલું મિત્રો સરળ આપણે ખાસ કરીને મિત્રો માનસિક યોગ્યતા કસોટી વિભાગ એક ચાલીસે ચાલીસ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો વિડીયોના માધ્યમથી જોયું આજે ભાગ બે મિત્રો અત્યારે ભાગ બે ફકરા સમજીશું વિભાગ ત્રણ ઓકે ગણિત માટે મિત્રો પાછળથી રાખીએ છીએ એક એક દાખલો મિત્રો આપણી બુક્સની બુક્સમાંથી પૂછાયેલો છે એટલે એક એક દાખલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણીને મિત્રો ખાસ આપણે બધા જ દાખલા ગણવા ગણતરી કરશું અને તમને ખાસ સમજાવી આપશું કે કઈ કઈ બાબત ને કયો જવાબ આવે ટ્રીક સાથે દાખલા આપણે જોઈશું કેમકે ગણિત માટે જ મિત્રો આપણે છસોથી વધુ વિડીયો આપણે અપલોડ કર્યા છે ને ફકરા માટે મિત્રો જે તમારા માટે અમે ખાસ કરીને સિત્તેર થી વધુ ટેસ્ટ લીધી છે સોથી વધુ ફકરા આપ્યા છે અને થી વધુ જે વિડીયો તમને ફકરાના સમજા સમજૂતીના આપ્યા ને એ જ પેટર્ન મિત્રો આજે તમને વિડીયોમાં અને ફકરાની ટેસ્ટના ના જે શીખા એ અત્યારે તમને એક્ઝામમાં ખૂબ કામ લાગી એટલે જ મિત્રો ખાસ કરીને અમારી મિત્રો બોલું છું અપેક્ષા કી બુક ટુક ઓલ ઇન વન અમે એટલા માટે કહે છે કે આ જ બુકમાંથી ફકરાના અને આકૃતિના બધા મિત્રો આકૃતિ બેઠી અમુક પૂછાણી છે અને એક પેટર્ન એ ને ઘણી બધી આકૃતિ પર તમને કામ લાગેલી છે લોજિકલી જે મિત્રો લોજિક છે એ લોજિક તમને ખાસ એક પરીક્ષામાં ઉપયોગી બન્યું અંગ ગણિતની તો વાત જ અલગ અને ફકરા પણ તમને એટલા જ ઉપયોગી બન્યા ઓકે જે તમારા માટે અમે મહેનત કરી અને આજે તમારું પેપર્સ જોઈને તમારા માર્ક જોયા કે સર મને નાઇન્ટી ફાઈવ નાઇન્ટી એટ ઓકે ઘણાને મિત્રો પંચાણું ઓપ છે નવ્વાણું નવ્વાણું માર્ક પડેલા છે એ જોઈને મિત્રો અમને આનંદ થાય છે ખૂબ આનંદ થાય છે ઓકે તો મિત્રો વધારે સમય નથી લેવો ફટાફટ આપણે ફકરો મિત્રો ડબલ્યુ નંબરનું જે પેપર છે એનો ફકરો પહેલો ઓકે દીપક વાળો જે ફકરો છે અહીંયા ઉત્તેજિત દીપક ઉત્તેજિત હતો તે પોતાના કાકા અને બાળકો પ્રીત અને રિયાની સાથે રવિવારે પિકનિક એટલે પર્યટન પર જઈ રહ્યો હતો મિત્રો આ ફકરાના આધારે કંઈક પાંચ પ્રશ્નો જે મિત્રો આપણી પેટર્ન છે અહીંયા ઉત્તેજિત શબ્દ ઉત્સાહનો અર્થ થાય છે ઉત્તેજિત જો પહેલી જ લીટીમાં મિત્રો છે ઉત્સાહ એનો મિત્રો જવાબ શું આવે એકસઠ મિત્રો જો ખાસ વાત કરીએ તો એનો જવાબ શું મળે ખૂબ વિશ્વાસુ વ્યસ્ત નિરાશ કે ખૂબ પ્રસન્ન તો મિત્રો ખૂબ પ્રસન્ન ઉત્સાહ એટલે આનંદમાં આવું પ્રસન્ન થાઉ એટલે પહેલા 61 નો જવાબ આવશે બી દીપક અને તેના ભાઈ તેના ભાઈ બહેન ખાલ ગયા મિત્રો એના ભાઈ બહેન ખાલ જગ્યા એટલે શું તેઓ પિકનિક કરવા માટે જો લખ્યું તેના ભાઈ રવિવારે ક્યાં ક્યાં કેતા પિકનિક કરવા માટે જઈ રહ્યા હતા એટલે જવાબ આવશે આનો પણ બી ઓકે દીપક પોતાના ખાલ જગ્યાની સાથે પિકનિક પર ગયો તો કોની સાથે ગયો મિત્રો પોતાના કાકા ઓકે ને બહેન એટલે આનો પણ જવાબ મિત્રો આવશે બી જો મિત્રો ત્રણ પ્રશ્ન છે એ પહેલી ત્રણ લીટીમાંથી જ પ્રશ્ન નીકળે છે આ પણ આ પણ અને આ કેટલા સરળ પિકનિક નું સ્થાન એક ખાલી જગ્યા હતું મિત્રો તો અહીંયા જો લખ્યું છે ગામ મિત્રો અહીંયા ફકરાની અંદર જ મિત્રો તમે જોયું હશે તો ખાસ કરીને ગામની ચારે બાજુ તો ગામમાં ગામમાં ગયા હતા ફાર્મ હાઉસ ઓકે તો ગામ એટલે જવાબ આવશે સી ચોસઠમાં સી

દોરડા ખેંચ એક ખાલી જગ્યા છે તો એક રમત મિત્રો સી પહેલામાં સી રમત છે દોયડા ખેંચવામાં આપણે ખાલી જગ્યા મિત્રો શું છે દોયડું ખેંચીએ છીએ આ લોજિકલી પ્રશ્નના આધારે તમે જવાબ આપો દોયડું ખેંચીએ છીએ દોયડા ખેંચમાં સી જવાબ અડસઠ દોરડાના અંતિમ છેડાને પકડવા વાળો ટીમનો ખાલી જગ્યા શક જો મિત્રો અહીંયા અહીંયા આ ફકરામાં ટીમમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ દોરડા જોઈ શકીએ છીએ આ લીટી વાંચશો તો તમને આનો જવાબ મળશે

વિડીયો છે બુકમાં સમજાયું છે એટલે જ કહું છું સ્ટેપ બાય સ્ટેપ બધું આપેલું છે તમારે ખાલી જોતું જવાનું રહેશે મિત્રો ઓકે હવે મિત્રો બે બીજા ફકરા ચાલો ફટાફટ ત્રણ નંબરનો ફકરો શરીરનું વજન ઓછું કરવું આ એક મિત્રો સ્વાસ્થ્યને લગતો ફકરો છે ઓકે જેની અંદર જો વાત કરીએ આપણે સ્વસ્થ કેવી રીતે રહી શકીએ પહેલો પ્રશ્નની જો વાત કરીએ તો કઈ રીતે તો સમતોલ આહાર ખાય અને કસરત કરીને મિત્રો આ ફકરા આધારે છે બીજું બોતેર વજન ઓછું કરવા માટે આપણે શું વધુ પ્રમાણમાં ખાવું જોઈએ શું ખાવું જોઈએ ફળ અને શાકભાજી મિત્રો અહીંયા જો સંતુલિત આહાર અહીં બધી જ વિગત આપી છે ઓકે ભૂખા રહેવાનું નથી ફળ અને આહાર ખાવાના છે ઓકે અહીંયા મિત્રો જવાબ આવશે બી ફળ અને આહાર તોતેરમાં વાત કે સ્વસ્થ રહેવા માટે આપણે વધુ પ્રમાણમાં શું પીવું જોઈએ મિત્રો વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ ઓકે સી ચુમોતેરની વાત કરીએ કઈ કસરત બધાને માટે સારી તો ફરવા જવું સાયકલ ચલાવી મિત્રો આ જે વાત છે ફરવા જવું ઓકે આ વિડીયોમાં મિત્રો અહીંયા કહેવાય ફકરાની અંદર જ બધી જ બાબતો આપેલી છે અહીંયા ફકરો જો સાયકલ ચલાવવામાં ઓકે સાયકલ ચલાવવો અથવા ફરવા દરરોજ ફરવા જવું આ આ બાબત જો ફકરા આધારે છે ઓકે મેં તમને કીધું હતું ને કે પાંચમાંથી ત્રણ પ્રશ્નો તો એવા નીકળે કે તમને ફકરામાં જ જવાબ છે આના બધા લોજિકલી બે એવા પણ મિત્રો અહીંયા જુઓ છો સક્રિય મિત્રો સક્રિયનો વિરોધી શબ્દ નિષ્ક્રિય મિત્રો આ શબ્દ બેઠે બેઠો આપણા ફકરામાં આપણે આવો લીધેલો છે એક પ્રશ્ન આવો આપણે બનાવેલો છે જોઈ લેજો આપણી બુક્સ કે એને આખા ટેસ્ટ આપેલી છે આપણે પ્રશ્નો આપણે મૂકેલા જોઈ લેજો અને આ જે બાબત છે એ વ્યાકરણનો આપણી બુકમાં પણ વ્યાકરણની વિભાગ છે એની અંદર સમા સમાનાર્થી શબ્દો આપેલા છે ઓકે વિરોધી આપેલા છે એમાં આ બધી જ બાબતો આપણે મૂકેલી છે પછી સરત અને પાનખર ઋતુવાળો એક સરસ ઉનાળાનો છે ફકરો ઉનાળામાં અને ખાલી જગ્યાની વચ્ચે પાનખર ઋતુ આવે તો મિત્રો ઉનાળા અને શિયાળા દેખાય ઓકે તો આનો જવાબ મિત્રો કે આવશે ઉનાળા અને શિયાળા એટલે મિત્રો સી જવાબ આવે છે પહેલી રીતે પહેલો પ્રશ્ન બીજો સીતોતેર પાનખર ઋતુમાં નીચેનામાંથી માંથી ક્યાં પરિવર્તન થઈ શકે મિત્રો જો આ લોજિકલી ક્યાં પરિવર્તન આવા બધા પ્રશ્નો આપણે મુકાતા દિવસ નાના હોય છે મિત્રોને એ એનામાં મોટું પરિવર્તન જોવા મળે છે ઇઠોતેર ની વાત કે પાનખર ઋતુમાં પાંદડા પીડા પડી જાય છે કારણ કે તો એ પર્યાપ્ત પ્રકાશ મળતો નથી જો મિત્રો તમે વાંચ્યું હશે તો બી આનો જવાબ છે ઓકે ત્યાર પછી સેવન્ટી નાઇન છે પાનખર ઋતુની ઋતુની પૂરી થવાની તૈયારી કરતા પશુઓ શું કરે છે મિત્રો ભોજન એકત્રિત કરે છે એ જવાબ આવે છે જોજો મિત્રો ખાસ વિડીયો ખાસ સ્ટોપ કરી અને ફકરાને જો તમારી પાસે પેપર હોય તો ખાસ જોઉં છું અને એસી પ્રશ્નમાં એસીમાં ઘણા બધા બાળક ફૂલ કે આચ્છાદિત શબ્દ છે નો બીજો શબ્દ એટલે એનો સમાન આર્થી શબ્દ આચ્છાદિત સમાન આર્થી શબ્દ શું મળે તો આચ્છાદિત એટલે ઢંકાયેલી મિત્રો સી એનો જવાબ બને છે ખૂબ સરસ હતું પેપર જો મિત્રો થોડું ઘણું તમે વિચાર્યું હોય તો મને તો એટલી આશા હતી મિત્રો કે વીસમાંથી વીસ પ્રશ્નો તમારા સાચા પડે એકાદ બે પ્રશ્ન આમાં લોજિકલી છે એ એક આચ્છાદિત છે એ અને આગળ એક પ્રશ્ન જોયો કે થોડોક તમને વિચાર માગી મિત્રો વીસમાંથી ચાર ફકરાના વીસ પ્રશ્નો હતા વીસમાંથી મિત્રો બે જ પ્રશ્નો તમને લોજિકલી પૂછ્યા બાકી બધા જ આ વખતે ફકરા સરળ પૂછા છે ઓકે તો ખાસ મિત્રો ખૂબ સરસ તમારું કામ છે અને જે પણ બાળકો મિત્રો ખાસ કરીને અપેક્ષા જ્ઞાનકી બુક વન અને બુક ટુ લેવી હોય તો બસો પચાસ રૂપિયાની અંદર તમારા માટે બસો પચાસ અને બસો પચાસ એક એક બુક બસો પચાસ કુરિયા સાથે અમારું એકાઉન્ટ ડિટેલ છે તો ખાસ જે લોકોએ બુક્સ લીધી છે અને આ વર્ષે પરીક્ષા આપી તો તમારો પણ કાંઈક રિવ્યૂ અમને આપો કે પરીક્ષામાં ખરેખર કેટલું પૂછાણું આપણી બુક્સના આધારે મિત્રો કઈ કઈ બાબતો આપણે બુક્સના જે તમને કન્ટેન્ટ આપ્યું એ કન્ટેન્ટમાંથી પૂછવાનું છે હું બોલું છું એમ નહીં સક્રિય નિષ્ક્રિય નહીં આપણી બુક્સમાં છે આ બધી બાબતો અને તમને ખૂબ ઉપયોગી બની છે તો બસ સફળ થાવ તમે આગળ વધો એ જ અમારી શુભકામના છે ને ગણિત મિત્રો ખાસ આપણી ગણિતની બુક ઓલ ઇન મિત્રો ખૂબ ગણિત માટે તો કહી શકાય એટલા ઓછા શબ્દો છે મિત્રો ગણિતના જે વીસ પ્રશ્નો હતા આજના એ વીસે વીસ પ્રશ્નો આપણી બુકમાંથી છે ખૂબ સરસ એકાદ પ્રશ્નો બાદ કરતા મિત્રો બધી જ જે ટોપિક આપણે આપેલા એ ટોપિકનો આમાં મિત્રો ખાસ કરીને સમાવેશ થયેલો છે ઓકે તો આ ગણિતનું સોલ્યુશન થોડી વારમાં આપણે મૂકશું તો આ અત્યારે મિત્રો ખાસ અહીંયા સુધી રાખીએ છીએ વિડીયો ઓકે તો જે પણ બાળકોએ પરીક્ષામાં આજે આપેલી છે એ પરીક્ષામાં બે વિભાગ આપણે કમ્પલેટ કર્યા ઓકે બે વિભાગમાં ટોટલ કેટલા સાઈઠમાંથી કેટલા ગુણ મળ્યા એ ખાસ હજુ લખી લેજો અને હજુ વીસ પ્રશ્નો ગણિતના આવી જશે એટલે તમારા એસી પ્રશ્નો અને ગુણ કેટલા એ ફાઇનલ નક્કી કરી લે ઓકે તો અહીંયા સુધી આપણે વિડીયો રાખીએ ફરી પાછા ઝડપથી મળીએ છીએ તમારા તમારા માટે ગણિત વિભાગ એકદમ સરસ સમજાવતા સમજાવતા સ્ટેપ બાય સ્ટેપ કામ કરી અને બધા જ પ્રશ્નો તમને સમજાવી દઈશું ઓકે જય હિન્દ જય ભારત વિડીયો શેર કરજો અને લાઇક પણ કરજો અને બુક મિત્રો ખાસ વસાવી લેજો જે પણ તમારા નજીકના સંબંધિત હોય એના માટે ખાસ બુકની વાત કરજો તો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત